ગુડ મોર્નિંગ આજે ગુસ્તાકી કરું છું મારું મેથ્સ ઝીરો છે જો તમારું પણ મેથ્સ ઝીરો હોય તો કદાચ આ ઉપયોગી થાય કે કેમ ખબર નહીં પણ હવે મેથ્સ શીખવાની શરૂઆત કરી તો મેથ્સ માટે એવું સાંભળેલ છે કે જે ગુણાકાર ભાગાકાર સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર જેટલા પણ જેટલા ફાસ્ટ અને જેટલા સારા એટલું જ મેથ્સ સારું એવું કહેવાય છે તો આના માટે અમુક બે જ બાબતો છે તૈયાર કરજો હું પણ કરું છું એકથી વીસના ઘડિયા છે એ મહત્વના છે પછી એકથી વીસના વર્ગ અને એકથી દસના ઘન આ બાબતો છે એ બેઝિક છે તો અત્યારે હાલ પૂરતો આ કડકડાટ કરવાનો પ્રયત્ન કરજો અત્યારે ગુણાકાર શીખતા શીખતા થોડીક ઇન્ટરેસ્ટિંગ સ્ટ્રીક ધ્યાનમાં આવી છે જનરલી તમને ખબર જ હશે એટલે તમારા માટે કંઈ નવું નહીં હોય પણ હું શીખું છું તો જેટલું શીખું જે કંઈ મળે તમારા જોડે શેર કરવાનો પ્રયત્ન કરીશ જો તમને એવું લાગે કે ના આવી સ્ટ્રીક જરૂરી છે તો વધારે સ્ટ્રીકો રજૂ કરીશ અત્યારે બે ત્રણ સ્ટ્રીક છે એને જોઈ લઈએ એક કંઈક શરૂઆત કરીએ શીખવાની તો અહીંયા અને આ ત્રણે ત્રણ સ્ટ્રીક પૂરી થાય પછી અંતે પ્રેક્ટિસના દાખલા આપેલા છે તો એ પ્રેક્ટિસના દાખલા જાતે વિધાઉટ કેલ્ક્યુલેટર કરી અને કોમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો પ્રયત્ન કરજો અને ઓપિનિયન આપજો કે જરૂરી છે કે કેમ અહીંયા છે થોડીક રકમો આપેલ છે એમાં પૂર્વશરત છે કે એકમના સ્થાને બંને જગ્યાએ પાંચ હોય અને દશકનો અંક સમાન હોય એકમના સ્થાને પાંચ હોય દશકનો અંક સમાન હોય તો આનો શોર્ટ ટ્રીક પોસિબલ છે કરવાનું એવું છે પ્રથમ સ્ટેપ છે બંને ઉપર નીચેના પાંચનો ગુણાકાર પાંચ ગુણ્યા પાંચ પચું પચું પચીસ એક ઉમેરવાનો છે એટલે બે એક બે આ જવાબ ફરી વખત પચું પચું પચીસ ત્રણ ત્રણ છે એક ઉમેરીએ એટલે ચાર તેરીએ અને બાર પણ એક અંકમાં એક ઉમેરવાનો છે ચાર તેરી અને બાર આ થઈ ગયો આપણો જવાબ નીચે ફરી વખત પાંચ ગુણ્યા પાંચ પચું પચું પચીસ છ પાંચ છે બંને જગ્યાએ તો કોઈ પણ એક ઉમેરીએ પાંચ છ ત્રીસ તો આ થઈ ગયો આપણો જવાબ આ છે શોટ ટ્રીક પૂર્વશરત છે એ કમના સ્થાને પાંચ પાંચ અને દશકનો અંક સમાન તો પાંચ પાંચનો ગુણાકાર અને પછી દશકની સંખ્યામાં એક ઉમેરી કોઈ પણ એક સંખ્યામાં અને એનો ગુણાકાર કરવાથી સરળતાથી જવાબ મળી રહી એના પછીની સ્ટ્રીક છે સમાન છે થોડીક બટ એકમના સ્થાને પાંચ ન હોય તો પણ પોસિબલ છે પણ એકમના સ્થાને પાંચ ના હોય તો જરૂરી છે કે એકમના સ્થાનના બંને અંકનો સરવાળો દસ થતો હોવો જોઈએ અહીંયા જો છ અને ચાર દસ થાય છે તો પોસિબલ છે ફરી વખત ગુણાકાર કરીએ છ ચોક ચોવીસ અને સાત છક કે છ છતાં બેતાલીસ એક ઉમેરવાનું છે કોઈપણમાં એટલે બેતાલીસ આ થઈ ગયો આપણો જવાબ અહીંયા આઠ ને બે દસ થાય છે તો આઠ દુ અને સોળ એક ઉમેરીએ બેતાલીસ છ છતાં કે સાત છક બેતાલીસ અહીંયા જો નવ ને એક દસ થાય છે એટલે નવ એક નવું પણ નવની આગળ જીરો હોય એટલે અહીંયા જીરો મૂકવો જરૂરી છે અને નવ એક ઉમેરીએ એટલે નવ દાણ નેવું તો આ થઈ સ્ટ્રીક યાદ રાખવાનું છે જરૂરી છે કે એકમના સ્થાને જે અંક રહેલા છે એનો ટોટલ સરવાળો ઉપર નીચે દસ થતો હોવો જોઈએ તો એનો ગુણાકાર કરવાનો છે અને દશકના સ્થાને સમાન અંક હોવો જોઈએ એના પછી લાસ્ટ સ્ટ્રીક જોઈએ એકમના સ્થાને બંને સમાન છે અહીંયા અને દશક દશકના એકમના સ્થાને સમાન છે અને દશકના સ્થાને પણ સમાન છે પહેલી જે સ્ટ્રીક હતી આપણે બે અંકમાં અહીંયા લાગુ પડે પચું પચીસ અને અગિયાર ગુણા અગિયાર છે એટલે હવે બાર ગુણા અગિયાર કેમ કે એક આપણે ઉમેરવાનું છે એટલે બાર ગુણા અગિયાર કરતાં જવાબ મળે એકસો અને બત્રીસ ફરી વખત ઉપર નીચે દસ થાય છે છ ચોક ચોવીસ અને આ જવાબ છે જ બાર ગુણા અગિયારનો એકસો અને બત્રીસ અહીંયા નીચે બીજી જેવી સંખ્યા છે સાત અને ત્રણ દસ થાય છે તો સાત તેરી એકવીસ અને તેર તેર ગુણા તેર છે તો એક ઉમેરવાનો ચૌદ ગુણા તેર કરતાં જવાબ મળે છે એકસો અને બ્યાસી આ મેં અલગથી કરેલો તો મારા એટલા સ્પીડલી નથી સરળતાથી તમને મળી રહેશે તો આ હતી સ્ટ્રીક ત્રણ અંકની સંખ્યામાં નિયમ છે કે એકમનો જે સંખ્યા છે એનો સરવાળો દસ થતો હોવો જોઈએ અને દશક સોની સંખ્યા છે એ સમાન હોવી જોઈએ આશા રાખવું ઉપયોગી સાબિત થાય આ થોડાક એક્ઝામ્પલ છે જાતે કરવાનો પ્રયત્ન કરજો અને શક્ય હોય તો કોમેન્ટ બોક્સમાં એનો જવાબ લખજો ઉપયોગી છે કે કેમ એ પણ જણાવજો થેન્ક યુ